8 લોકો છે કે જે સાજા થઈને ડિસ્ચાર્જ થઈને ઘરે પાછા જતા રહ્યા છે. પછી જેને આપણે એક્ટિવ પેશન્ટ્સ કહીએ, જે ટ્રીટમેન્ટ હેઠળ છે, સારવાર હેઠળ છે, એમાં 6010 લોકો એવા છે કે જે બિલકુલ સ્ટેબલ છે, એટલે કાં તો રૂમ એર પર છે અથવા તો સિમ્પલ ઓક્સિજન પર છે, અને 46 એવા લોકો છે કે જે ક્રિટિકલ છે, વેન્ટિલેટરી કેર ઉપર છે. આજ દિન સુધીના કુલ ટેસ્ટની સંખ્યા આપણે જોઈએ તો 1,38,407, અને છેલ્લા 24 કલાકમાં જ આપણે જોઈએ તો 3,961 ટેસ્ટ આપણે કર્યા છે, અને કુલ પોઝિટિવ ટેસ્ટ 10,989, 10,989. આ રીતની આજની વિગત છે. સાથે આપણે ખાસ આજે બે સક્સેસ સ્ટોરીઝ ખૂબ જ પ્રેરણા આપે એવા છે. એક શ્રી કાળુભાઈ રાઠુભાઈ મારુડા, 80 વર્ષના પુરુષ, બરવાળા ગામ, બોટાદ જિલ્લાના હતા. એમને પહેલેથી COPD અને આસ્થમાની તકલીફ હતી, અને બ્રીધિંગ ડિફિકલ્ટી, ખાસ કરીને શ્વાસ લેવામાં તકલીફ એમને 20 એપ્રિલના રોજ વધારે ગંભીર બન્યું. એમને સૌથી પહેલાં ત્યાંના એક સ્થાનિક ફિઝિશિયનને બતાવવામાં આવ્યું, અને ત્યાંથી તેમને રેફર કરવામાં આવ્યું SVP હોસ્પિટલ. એમને એમર્જન્સીમાં તરત એમની ટ્રાયાજિંગ કરવામાં આવી, અને કોવિડ હોસ્પિટલમાં સસ્પેક્ટ તરીકે ગયા, અને પછી એમની પાસે જે લક્ષણ હતા, જેમ કે ફીવર, કોફ, શ્વાસ લેવામાં તકલીફ, એટલે તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, આ બધું વધારે ગંભીર બન્યું. અને એમના જે બધા રિલેટિવ્સ હતા, સંબંધીઓ હતા, અને પરિવારજનોને પણ આ બધી સમસ્યાઓની જાણ કરવામાં આવી. પછી એમને સપોર્ટિવ ઓક્સિજન પણ આપવામાં આવ્યું, માસ્ક અને બીજા અનુસારિક દવાઈ વગેરે પણ આપવામાં આવ્યું હતું. ખાસ કરીને કાળુભાઈ કહે છે કે હોસ્પિટલમાં જે વોર્ડ્સ હતા, ટોયલેટ્સ હતા, કન્ડિશન ઓવરઓલ હતું, ખૂબ સ્વચ્છ હતું. ત્યાંના બધા જ સ્ટાફ, ડૉક્ટર સહિત, ખૂબ જ એમને મદદરૂપ બન્યા, ખૂબ એમને એન્કરેજ કર્યા, પ્રોત્સાહન આપ્યા, અને એમને આત્મવિશ્વાસ પણ આપ્યું કે જલ્દી એ ઠીક થઈ જાય. એમને એવું પણ કહ્યું છે કે અત્યાર સુધી એમના સમગ્ર જીવનકાળ દરમિયાન, 80 વર્ષના આ વડીલ છે, એમને એવી વાત કરી છે કે એમના સમગ્ર જીવનકાળમાં આવા આટલા બધા એક સમર્પણ ભાવ અને સ્ટુડિયસ ભાવથી જે ડૉક્ટર્સે કામ કર્યું અને હેલ્થના પ્રોફેશનલ્સે કામ કર્યું એ એમને જોયું નથી. અને એમને સમયસર જમવાથી માંડીને દવા, બધું જે એમને મેડિકેશન્સ હતા, અને બધી રીતે એમને ટ્રીટમેન્ટ, સારવાર જે છે, ખૂબ જ યોગ્ય રીતે અને પ્રોપર રીતે આપવામાં આવ્યું. અને પછી ધીમે ધીમે એમની જે લક્ષણ, સિમ્પટમ્સ હતી, ઓછી થતી ગઈ, અને 2 મેના રોજ એમનું નેગેટિવ ટેસ્ટિંગ ઉત્તરોત્તર 2 વખત થયા પછી ઘરે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. અને પછી ઘરે જઈને એમને એમના અનુભવ પણ આપણી સાથે શેર કર્યા છે, વિડીયો હમણાં જોશો. અને એમને ખાસ પોતાના વિસ્તારમાં બધા લોકોને આ કોરોના ની સાથે કેમ લડવું અને કેમ જીતવું, એ કોરોના સામે વિજેતા તરીકે આ એમના અનુભવ પછી ઉભરીને આવ્યા છે, અને બધાને અત્યારે સમાજમાં પોતાની જે વિક્ટરી છે, જય છે કોરોના ઉપર, એનાથી બધાને પણ બીજા સજાગ કરવા માટે જાગૃતતા અને અવેરનેસ અત્યારે બધાને આપે છે, અને એ રીતે એક નેતૃત્વ લઈ રહ્યા છે. નમસ્કાર. વિડીયો છે. એક સક્સેસ સ્ટોરી છે જેનું પણ વિડીયો અત્યારે તમને બતાવવામાં આવશે. એક ફૂલ ટર્મ પ્રેગ્નન્ટ એટલે સગર્ભા બહેન હતા, કે જેમનું કમ્પ્લીટ પ્રસૂતા સુધીનો સમય થઈ ગયો હતો. એમનું નામ હસુમતીબેન પરમાર, 30 વર્ષના મહિલા, અને આ વખતે એમને ખાસ ટ્વિન પ્રેગ્નન્સી એટલે એમના બાળકો, 2 જુડવા બાળકો એમને થયા હતા, અને બ્રીચ પ્રેઝન્ટેશન, બરાબર. અને એમને કોવિડ પોઝિટિવ પણ હતા આ બહેન. એમનું જે સિઝેરિયન સેક્શન છે વડનગરની આપણી જે જીમર્સ હોસ્પિટલ છે ત્યાં આજે કરવામાં આવ્યું. સંપૂર્ણ રીતે ત્યાંના ડૉક્ટર્સે બધી જ કાળજી લઈને વ્યવસ્થિત, ખૂબ જ સાવચેતી સાથે આ કર્યું, અમારી સમગ્ર ટીમે. એટલે પછી મા અને એમના બંને ટ્વિન બાળકો બધા બિલકુલ
સાજા છે, નોર્મલ છે અને બિલકુલ હેલ્ધી છે. એમને ખાસ એમની કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી છે, એમનો આભાર વ્યક્ત કર્યું છે. અને આ રીતે જે દિન રાત આપણા બધા જ ડૉક્ટર્સ, સ્ટાફ, નર્સિસ, પેરામેડિકલ ટીમ મેમ્બર્સ, આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા તમામ લોકો જે આ રીતે હોસ્પિટલ્સમાં ઉત્કૃષ્ટ કામ કરી રહ્યા છે, એ જ રીતે સર્વેલન્સની કામગીરીમાં પણ જેટલા આપણા પબ્લિક હેલ્થ, જાહેર આરોગ્યના બધા જ ભાઈઓ બહેનો અને એની સાથે જે બીજા પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સમાં લોકો કામ કરે છે, બધાને ખૂબ ખૂબ અભિનંદન એમના ઉત્કૃષ્ટ કામ બદલ. નમસ્કાર.